ઓફ વડોદરા। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ધુમ્મસિયા વાતાવરણને કારણે રવિ પાકના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે। ધોરાજી પંથકના ખેડૂતોને ફરી એકવાર આકાશી આફતરૂપી ધુમ્મસ રાતા પાણીએ રડાવે તેવી ભીતિ છે। વાત છે ધોરાજીના ખેડૂતોની કે જેમણે પુષ્કળ પ્રમાણમાં ઘઉં, ધાણા, જીરું, ડુંગળી સહિતના પાકોનું વાવેતર કર્યું। વાવેતર સમયે મસ્ત ભાવના મોંઘા બિયારણ, જંતુનાશક દવા અને અનેક મોંઘી દાટ વસ્તુનો ઉપયોગ કરીને વાવેતર કર્યું। ખેડૂતોને આશા હતી કે સારું એવું પાકનું ઉત્પાદન મળશે, પરંતુ ખેડૂતોની આશા પર જાણે ધુમ્મસ ભર્યા વાતાવરણે પાણી ફેરવી નાખ્યું હોય તેમ લાગી રહ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે ધોરાજી પંથકમાં છેલ્લા ઘણા સમયથી અસંતુલન વાતાવરણને કારણે ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે। સવારે ધુમ્મસ, બપોરે તડકો અને રાત્રે ઠંડી, આમ ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો હોવાને કારણે રવિ પાક પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે। અત્યારે આપણે આપણા વિસ્તારની વાત કરીએ તો ખાસ કરીને શિયાળુ ઋતુની અંદર જીરું, ધાણા, ચણા આવા બધા જે પાકોનું વાવેતર થયું છે ત્યારે અત્યારે વાતાવરણની અંદર ઘણી વખત ભેજનું પ્રમાણ જો વધારે હોય અથવા તો વાદળછાયું વાતાવરણ થાય તો આ પાકની અંદર ઘણી વખત રોગ અને જીવાતના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે। હવે જીરું જેવા પાકની અંદર જો અત્યારે વાદળછાયું વાતાવરણ હોય અને વધારે પડતો ભેજ જોવા મળતો હોય તો ખાસ કરીને એમાં ચરમી નામનો જે રોગ છે એ ખૂબ જ પ્રમાણની અંદર જોવા મળતો હોય છે। તો ખેડૂતોને ખાસ આ જીરુંના પાકની અંદર અત્યારે મેન્કોઝેબ 40 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં અથવા તો ક્લોરોથેનોલિન 25 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં કોઈપણ જાતના સ્ટીકર સાથે નાખીને અને યોગ્ય માત્રામાં પાણી રાખી અને છંટકાવ કરવામાં આવે તો આ ચરમીના રોગથી આપણે જીરુંને બચાવી શકીએ। આ સિવાય ડુંગળી અને લસણના પાકની અંદર પણ ક્યારેક વધારે ભેજને કારણે જે પાંદ ભરવાની સમસ્યા એટલે કે એમાં પણ એક ચરમીનો રોગ જોવા મળતો હોય તો એના માટે પણ ક્લોરોથેનોલિન દવા 25 ગ્રામ 15 લિટર પાણીમાં નાખી જો છંટકાવ કરવામાં આવે તો એનું પણ નિયંત્રણ મેળવી શકાય। તો ખાસ શિયાળુ ઋતુની અંદર જો યોગ્ય વાતાવરણ ન જળવાય અને જો વાદળછાયું વાતાવરણ થાય અને ભેજનું પ્રમાણ વધે તો આ મુખ્ય જે પાક છે એમાં આપણે રાહતના પગલા રૂપે આ રીતે ફૂગનાશક દવાનો છંટકાવ કરી અને એનું નિયંત્રણ કરવું જોઈએ। આ ખેતર મારું છે, અહીંયા સવારમાં ધુમ્મસ હોય, બપોરે તડકો હોય, સાંજે તડકો જેવું ગરમી થાય અને આના પાકમાં બહુ બગાડ છે। જીવાતું આવે, મચ્છી આવે અને ફૂગ આવે છે, ચણામાં છે, ઘઉંમાં છે, ડુંગળીમાં તો એમાં ક્યાંક જ ડુંગળી ઉગી છે, 10 વીઘાની ડુંગળી છે પણ એમાં ડુંગળીમાં તમે જુઓ તો ક્યાંક ક્યાંક જ ડુંગળી થઈ છે, તણે હાવ બરી ગઈ છે। શું કારણ? આ ફૂગના હિસાબે અને બધી રીતે એના હિસાબે ધુમ્મસ છે બહુ વધારે અહીંયા। અમે ખેતી વાવી જઈ અમારે નુકસાન જ જઈ રાખે છે, અમાર મચ્છી ને જીવાતી જાતી જ નથી, દવા છાંટે જાતી નથી, આ ગરમીની હિસાબે બપોર ગરમી પડે, સવારમાં ઝાકર આવે, સાંજે ઠંડી હોય, એવી રૂત બરાબર નથી, અમારે ચણામાં ડુંગળીમાં બધી નુકસાન છે, એમાં જીવાત જાતી જ નથી। શું કારણ? આ મચ્છીની હિસાબે જ કોઈ કેટલી જાતની દવા મારી છે એમાં તોય અમારે કાંઈ થતું નથી, એમાં શું કારણ? આ ગરમીની હિસાબે એને ઝાકર આવે ને બપોર હા સાંજે ઠંડી પડે, ક્યાં ક્યાં પાક હોય? આ બધા પાકમાં ઘઉંમાં, ચણામાં, ધાણામાં અને ડુંગળીમાં અમારે એમાં હું કાંઈ દવા છાંટી જાતી નથી, મચ્છી ગમે એટલી કરીને સારવાર તો નથી થતું રોગ।